વાપીના VIA ઓડિટોરિયમ ખાતે ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન EFIR એપ્લિકેશનની જનજાગૃતિ માટે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં પોલીસ વિભાગ દ્વારા EFIR સિટીઝન ફર્સ્ટ પોર્ટલ લોન્ચ કર્યું છે. એપ્લિકેશન દ્વારા જે પણ ફરિયાદીના મોબાઈલ કે વાહનની ચોરી થઈ જાય ત્યારે પોલીસ સ્ટેશન સુધી જવાને બદલે જે તે સ્થળેથી જ ઓનલાઈન EFIR નોંધાવી શકશે. આ માટે લોકોમાં જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્યથી વાપીમાં VIA ઓડિટોરિયમ ખાતે વાપી ડિવિઝનના ASP શ્રીપાલ શીશમા અને વાપી ટાઉન વાપી JIDC ડુંગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓએ આ એપ કઈ રીતે મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવી, કઈ રીતે તેમાં EFIR લખવી, કઈ કઈ વિગતો અને દસ્તાવેજ અપલોડ કરવાથી તમામ વિગતોથી ઉપસ્થિત નગરજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આજ અમને યહાં પે વલસાડ પોલીસ ઓર VIA દોનોને મિલકર કે જો EFIR હૈ ઉસકે બારે મેં યહાં પે પ્રોગ્રામ રખા ઓર લોગો મેં જનજાગૃતિ બઢાઈ, લોગો કો બતાયા કે ક્યા પ્રોસીજર ઇસમે ફોલો કરના હોતા હૈ ઓર કેસે EFIR રજિસ્ટર કરની હોતી હૈ, ઉનકી જો પ્રશ્ન ક્વેશ્ચન્સ થે ઉનકા આન્સર દિયા. और सर कुछ सजेशन भी हमारे पास आए, जैसे कि अभी फिलहाल हमारी ये जो सिस्टम है उसमें दो ही है, पर सजेशन बहुत कुछ आए, वो किस तरह के सजेशन थे कि जिसके लिए इम्प्रूवमेंट होना चाहिए? हाँ, अभी ये स्टार्टिंग है, ये इंडिया में फर्स्ट टाइम हो रहा है कि EFIR है. इससे पहले लॉस्ट एंड फाउंड है दिल्ली के अंदर, लेकिन FIR कहीं पर भी नहीं हो रही है. तो ये पहली बार हमने इनिशिएटिव लिया है, आगे आने वाले टाइम में इसमें और भी बहुत सारी चीज़ें जोड़ी जाएगी. अगर सक्सेस अच्छी रही तो हो सकता है सारी चीज़ों की FIR ऑनलाइन होने लग जाए, पर अभी कुछ कहा नहीं जा सकता. अभी सिर्फ दो ही चीज़ें हैं जिसमें मोबाइल थेफ्ट है और व्हीकल थेफ्ट है.